ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના પ્રવાસે તેમજ તાલુકાના કાર્યકરો સાથે સંગઠન અંગેની લીધેલી મિટિંગો, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનનું કામને વધુ વ્યાપ તેમજ સંગઠનની રીતિ નીતિ અને સંગઠનના ફાયદાઓ અને સતત સરકારની સાથે પરામર્શથી થયેલા કામગીરીનો સવિશેષ રિપોર્ટ પ્રદેશ મંત્રી શ્રી આર કે પટેલે તારીખ 18/5/23 રોજ સવારે ઈડર એપીએમસી ખાતે, બપોરે વડાલી એપીએમસી ખાતે અને સાંજના વિજયનગર એપીએમસી ખાતે મોટી સંખ્યામાં કિસાન કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી અને કરતા રહે છે. જ્યારે આજે સવારે ખેડબ્રહ્મા એપીએમસી ખાતે બપોર બાદ પોશીના ખાતે મિટિંગ યોજી હતી. આગામી વર્ષે ગુજરાતના તમામ તાલુકાના દરેક ગામોમાં ગામ સમિતિઓ બનાવવા તેમજ વધુને વધુ સભ્યો બનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામળકાકા તેમજ તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલે કર્યું હતું. સભાના કામકાજ બાદ ખેડબ્રહ્મા તાલુકાના પ્રતિનિધિમંડળ નાયબ કલેક્ટર શ્રી શાહ સાહેબને મળી ખેડવા ડેમની કામગીરીમાં ગોકળ ગાયની ગતિએ ચાલે છે તેમજ વારસાઈની કામગીરીમાં સરળતા રહે તેમજ ખેડબ્રહ્મા તાલુકાના ખેડૂતોના ખેતરમાંથી થતી કેબલ ચોરીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ તબક્કે નાયબ કલેક્ટર શ્રી શાહ સાહેબે શ્રી ખેડા, ખેડબ્રહ્મા અને વિજયનગર તથા પોશીના તાલુકાના તમામ ગામોમાં સભા ભરી દરેક ખેડૂતોની વારસાઈ કરવા જણાવેલ તેમજ હાલમાં જંત્રી માટેની ટીમ દરેક ગામમાં આવે છે તો કાર્ય કરવા સહકાર આપવા જણાવ્યું તેમજ સતત ભારતીય કિસાન સંઘના કાર્યકરો પ્રશ્નો અંગે રૂબરૂ મળવાથી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રેવાભાઈ, શામળભાઈ, જગુભાઈ, છગનભાઈ તેમજ મોટી સંખ્યામાં ભાજપ અને સાથે સાથે ભારતીય કિસાન સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સુસ્થાર સાથે ચંદ્રકાંત પ્રજાપતિનો રિપોર્ટ લક્ષ્મીપુરાથી. દરેક ખેડૂત માટે એની જે ખેતીની જમીન હોય છે એ ખેતીની જમીન એ ખૂબ જ પાયામાં હોય છે અને એ ખેતીની જમીન ઓળખાય છે કઈ રીતે તો એ રેકર્ડ પરથી ઓળખાય છે. એનું જે રેકર્ડ હોય, રેકર્ડ ઓફ રાઈટ કહીએ જ ડોકપત્રક, એનાથી એ ખેતીની જમીન ઓળખાતી હોય. હવે એ ખેતીની જમીનમાં જે કબજેદાર હોય, ખાતેદાર હોય, જો એ ગુજરી ગયા હોય તો લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈઓ પ્રમાણે એની વારસાઈ કરાવવાની થતી હોય છે. એ વારસાઈ એ દરેક તાલુકામાં મામલતદાર કચેરી હોય છે, મામલતદાર કચેરીમાં ઈદારા કેન્દ્ર હોય છે, એ ઈદારા કેન્દ્રમાં અરજી આપી અને વારસાઈ કરાવવાની હોય છે. પરંતુ અનુભવે એવું જોવા મળેલું છે કે ઘણા ખરા કિસ્સાની અંદર ખાતેદારો પોતાની અજ્ઞાનતાના કારણે વારસાઈ કરાવતા હોતા નથી અને વારસાઈ ન કરાવે એટલે એમના વારસદારોના નામ એમના રેકર્ડે ચડે નહીં અને વારસદારોના નામ રેકર્ડે ના ચડે એટલે સરકારશ્રીની બીજી યોજનાઓ છે એ યોજનાઓના લાભથી એ વંચિત રહે છે. આપણા તાલુકાઓ જે છે, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના તાલુકાઓમાં અત્યારે વારસાઈ ઝુંબેશ ચાલ્યું છે. જેથી મારી કિસાન સંઘને નમ્ર વિનંતી છે કે આપના જે આપણું જે સઘન નેટવર્ક છે એ સઘન નેટવર્ક જે ગ્રાસરૂટ લેવલ સુધીનું નેટવર્ક છે
તો એ ગ્રાસરૂટ લેવલના નેટવર્ક સુધીમાં આપ આ સંદેશો જરૂરથી પહોંચાડો, અને જે ખાતેદારોની વારસાઈ બાકી હોય એ ખાતેદારોની યાદી આપના તાલુકાના માપણી કે ખેડૂતમાં તાલુકાનો સંઘ હોય તો ખેડૂતમાં તાલુકાના મામલા કચેરીએ આપ પહોંચી કરો.